રાજ્યના અનેક વિસ્તારોમાં નિસર્ગ વાવાઝોડાનો ખતરો છે ત્યારે ભાવનગરમાં વાવાઝોડાને લઈને દરિયાકિનારે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ મુકાયું છે સાથે દરિયા કિનારે આવેલા ચોત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બીજી તરફ દરિયામાંથી તમામ માછીમારોની બોટ પરત બોલાવી દેવાય છે અને તમામ બોટને ઘોઘા બંદરે લંકારવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નિસર્ગ વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે તમામ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અને તેને જ લઈને અત્યારે ભાવનગરથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે ત્યાં આસપાસના ચોત્રીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તમામ જે માછીમારો છે તેમને પરત બોલાવી લેવામાં આવ્યા છે અને તમામની બોટને પણ એક સુરક્ષિત સ્થળે અત્યારે લંગારવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કેટલાક જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેઓને ખાસ અત્યારે જાણકારી આપવામાં આવી રહી છે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ ચાલી રહી છે તો બીજી તરફ દરિયા એક નંબરનું સિગ્નલ અત્યારે લગાવવામાં આવ્યું છે જે સંપૂર્ણ અત્યારની પરિસ્થિતિ છે તેને લઈને દરિયા કિનારા પર હાઈ એલર્ટ છે કોકા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવા હોવાની વિગતો છે તો બીજી તરફ દરિયા કિનારાના જે ચોત્રીસ ગામો છે તેમને ખાસ અત્યારે એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે જે પ્રકારે આગાહી પણ હવામાન વિભાગે કરી હતી અને નિસર્ગનો જે ખતરો અત્યારે તોડાઈ રહ્યો છે તમામ પરિસ્થિતિને જોતા ભાવનગરથી અત્યારે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યો છે કે વાવાઝોડાને લઈને તમામ જે આસપાસના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને દરિયા કિનારે આવેલા ખાસ તો ચોત્રીસ ગામના જે લોકો છે એ તમામ લોકોને અત્યારે સાવચેત કરવામાં આવી રહ્યા છે કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે તેને જોતા જો સુરક્ષિત સ્થળે ખસેડવાની જરૂર પડે તો એ તમામ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે

કે આ ભાવનગરનો જે ઘોઘા બંદર જેનો દરિયો છે તે ખૂબ જ કરંટવાળો ગણવામાં આવે છે જેને લઈને સરકારી તંત્ર દ્વારા કલેક્ટર દ્વારા સૂચનામાં સૂચના આપવામાં આવેલ છે તમામ માછીમારોને સાગર ખેડુ છે તે લોકોને કે કોઈપણ સંજોગોએ તે અત્યારે દરિયો છે તે ન ખેડે જેને લઈને સાવચેતીના ભાગ રૂપે આપ જોઈ શકો છો કે દરિયા ઘોઘાનો જે દરિયા છે તે દરિયા કિનારો પર ખૂબ જ મોટી સંખ્યાની અંદર અત્યારે બોટો અને ટગો લાંગરી દેવામાં આવી છે આ સિવાય જે ભાવનગર જિલ્લાના દરિયા કિનારા પર એવા ચોત્રીસ ગામો છે તે ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ પણ નાખી દેવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા તમામ પ્રકારના અત્યારે પગલા લેવામાં આવી રહ્યા છે અમારી સાથે માછીમાર એસોસિએશનના પ્રમુખ પણ જોડાના છે સીડીએમની સાથે વાત કરશું મુકેશભાઈ અત્યારે માછીમારો કેવા પ્રકારની સ્થિતિમાં છે આ જે નિસર્ગ વાવાઝોડાની જે આગાહી આપવામાં આવી છે તેને લઈને અત્યારે આગાહીના ભાગરૂપે એમને મામલતદાર ટીડીઓ સાહેબ અને સરપંચશ્રી દ્વારા ઘોઘાના દરેક માછીમારોને દરિયામાંથી પરત આવી જવા માટે જણાવ્યું છે અને તમામ માછીમારોએ ઘોઘાની બોટો અત્યારે પરત એમને સલામત જગ્યાએ લંગારી દીધેલી છે અને અત્યારે કોઈ એવું ખાસ કોઈ જણાતું નથી અસર પણ આવી શકે તો એના માટે કોઈ અત્યારે કોઈ સાવચેતીના ભાગરૂપે બધા સલામત છીએ મારી સાથે પોલીસ કર્મી પણ જોડાયા છે વાત કરવામાં આવે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોલીસ છે જીએમબી છે કસ્ટમ વિભાગ ટોટલ તમામ રીતે તૈયાર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સૂચના મુજબ અને ખાસ કરીને અહીંયા હાલ પોલીસ સ્ટાફ પણ વધારવામાં આવેલો છે કસ્ટમ્સ સ્ટાફ હાજર છે અને ભાવનગર જિલ્લાના ઘોઘા બંદર ઉપર જે લોકલ માછીમારી કરવામાં આવે છે એ તમામ માછીમારોને પરત લેવામાં આવેલા છે અને ખાસ કરીને હાલની આપણે પરિસ્થિતિ જોઈએ તો એ તમામ બોટોને કિનારે લંગારી દેવામાં આવેલી છે અને બાકી રાખવામાં આવેલ હતી અને ખાસ કરીને ભાવનગર જિલ્લાના સોત્રીસ જેટલા ગામોને હાઈ એલર્ટ આપવામાં આવેલું છે અને એના અનુસંધાને તમામને માહિતગાર કરવામાં આવેલા છે તેમજ ભાવનગરના એ ઘોઘા બંદર ઉપર એક નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવેલું છે વિધિ ભાવનગર જિલ્લાની અંદર જે સરકારી તંત્ર છે ખૂબ જ મોટો દરિયાઈ કિનારો છે ભાવનગર જિલ્લામાં અને જે દરિયાઈ કિનારો છે તેમાં જે ગોગાથી લઈને જે પટ્ટો છે તે ખૂબ જ ભારે કરંટ વાળો છે એટલે માનો કે જો જે રીતે સરકાર દ્વારા હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તે જો સાચી પડે તો ખૂબ જ મોટી મુશ્કેલી સર્જાય તે ચોક્કસ વાત પાકી છે જેને લઈને અત્યારે સરકારી તંત્ર દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે જો માનો કે વાવાઝોડું છે તે આ વિસ્તારમાં ભાવનગર જિલ્લાના દરિયા કિનારા ઉપર અને ભાવનગર જિલ્લા પર ખાબકે તો કેવા પ્રકારની સાવચેતી રાખવામાં આવે જેને લઈને પોલીસ વિભાગ ગુજરાત મેરીટાઈમ બોર્ડથી લઈને કલેક્ટર કચેરી જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા વિકાસ અધિકારી તંત્રથી લઈને તમામ લોકો સતત કાર્યરત છે એક એનડીઆરએફની ટીમ પણ અત્યારે મહુવા ખાતે આવી પહોંચી છે જ્યાં વધારે અસર થવાની શક્યતા છે ત્યાં હાજર છે અને તમામ તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલા શરૂ છે વિધિ બિલકુલ અજીત આભાર આ તમામ જાણકારી બદલ જે રીતે અમારા સંવાદદાતા જીત ગઢવી અત્યારે જણાવ્યા હતા તે અનુસાર તમામ પ્રકારની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરી દેવાય છે